દયાપર ખાતે સનાતન સ્નેહી પ્રેમ પરિવાર દ્વારા ત્રિદિવસીય જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો આ જ્ઞાન યજ્ઞમાં જોડાયા. દર્શન સોનીનું એક વિસ્તૃત એવા લખપત તાલુકામાં આવેલ મુખ્યમંત્રી દયાપુરમાં સનાતન પ્રેમ સ્નેહી પરિવાર દ્વારા 3 દિવસીય જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય સંત શ્રી પરસોત્તમ મહારાજે કથાના રસપાન કરાવતા જણાવ્યું હતું કે દરરોજ 1 કલાક સદગુરુનો સત્સંગ કરવો જોઈએ. ખાસ કરીને આ સત્સંગથી માનવીય ઉર્જાનો વિકાસ થાય છે. ખાસ કરીને પ્રિયાબેન ભગતે આમટક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સનાતન પ્રેમ સ્નેહી પરિવાર દ્વારા 3 દિવસીય આ જ્ઞાનોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો લાભ રહ્યા છે અને ખાસ કરીને કથાનું જે મનન છે એ જીવનમાં ઉતારવા જેવું હોય છે એવી વાત તેમણે ઉચ્ચાવી દેતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસીદાસભાઈ પારસિયા, પરસોત્તમભાઈ વાડિયા, ભવાનભાઈ લખાણી, વિશ્વજીભાઈ મૈયાદ, શાંતિલાલભાઈ ભગત, રમેશભાઈ પારસિયા, હંસરાજભાઈ મૈયાદ, મણિલાલભાઈ પારસિયા, સુરેશભાઈ પારસિયા સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. ગઢોલી પાટીદાર સમાજના આગેવાનો, મહિલા મંડળના બહેનો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.